વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચાલો તો ધોરણ 3 વિષય હિન્દી, બરોબર, એમાં પાઠ 12, સપ્તાહ કે દિન. સપ્તાહ એટલે એક અઠવાડિયું, અઠવાડિયાના દિવસો શીખવાનું છે. પાઠ 11 સુધી તો આપણે શીખી ગયા, હવે આજે આપણે પાઠ 12 વિશે શીખીશું. એમાં સપ્તાહ કે દિન, બે અઠવાડિયાના વારના નામ આપણે શીખવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં વાંચીશું અહીંયા. ચાલો જુઓ તો, પહેલા દિન હે રવિવાર. અઠવાડિયાનો પહેલો દિવસ ક્યાંથી શરૂ થાય છે? રવિવારથી, બરોબર. રવિવાર તો દરેક બાળકોને ખૂબ જ ગમતો હોય છે. શાળામાં રજા હોય છે, ફરવા પણ જવાનું હોય, તે રવિવારનો દિવસ બધાને ખૂબ જ ગમે છે. તો સપ્તાહ કા પહેલા દિન કોણ સા હે? રવિવાર. અઠવાડિયાનો પહેલો દિવસ છે રવિવાર. ઇસકે બાદ હે સોમવાર. રવિવાર પછી કયો વાર આવે? સોમવાર. ઇસકે બાદ એટલે તેના પછી સોમવાર આવે છે. અહીંયા આગળ જો તમને ચિત્રમાં બતાવ્યું છે, એમાં 1, 2, 3, 4, 5, 6, 7 અને વચ્ચે સપ્તાહ. સપ્તાહ એટલે અઠવાડિયું, અઠવાડિયાના 7 વાર, એ તો દરેકને ખબર જ હશે, બરોબર. તો અહીંયા સોમવાર કે બાદ કોણ સા આવતા હે? સોમવાર કે બાદ મંગળવાર. કોણ સા? મંગળવાર. સોમવાર પછી મંગળવાર આવે છે. ઇસકે બાદ હે બુધવાર. મંગળવાર કે બાદ બુધવાર. અહીંયા આગળ તમે 3 નંબરમાં જોઈ શકો છો, બરોબર. મંગળવાર પછી બુધવાર, તો ઇસકે બાદ હે બુધવાર, એના પછી બુધવાર. અગલા દિન હે ગુરુવાર. અગલા એટલે એના આગળ. આગળનો દિવસ છે ગુરુવાર. બુધવારની પછી કયો આવે છે? ગુરુવાર. બાદ મેં આતા શુક્રવાર. બાદ એટલે પછી આવે છે શુક્રવાર. ગુરુવાર પછી કયો આવે? શુક્રવાર. ઇસકે બાદ હે શનિવાર. શુક્રવાર પછી શનિવાર આવે. ઇસકે બાદ હે શનિવાર, એના પછી શનિવાર. ફિરસે આતા રવિવાર. શનિવાર પૂરો થઈ જાય એટલે પાછો આવી જાય રવિવાર, બરોબર. ફરીથી આપણું નવું બીજું અઠવાડિયું ચાલુ થાય એટલે પછી આવે છે પાછો રવિવાર. રવિવાર છુટ્ટી કા બા? રવિવાર રજાનો દિવસ. 7 દિનો કા હે સપ્તાહ? 7 દિવસનો અઠવાડિયું છે, બરોબર. વિદ્યાર્થી મિત્રો, દરેકને વારના નામ તો આવડતા જ હશે, અને ના આવડતા હોય તો આમાંથી તમારે શીખી લેવાના અઠવાડિયાના વાર. પહેલો વારથી તમને બોલો એટલે રવિવારથી પછી આવડી જશે, રવિવાર, સોમવાર, મંગળવાર, બરોબર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એનું સ્વાધ્યાય જોઈશું. તો જુઓ અહીંયા આગળ સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1, અનુલેખન કરો. એમાં જુઓ અનુલેખનમાં, તો અનુલેખન મેં તમને આગળ સમજાવ્યું હતું કે અનુલેખન એટલે શું. ઉપર જેવું લખ્યું હોય એવું નીચે તમારે સુંદર અક્ષરે લખવાનું છે. અહીંયા લખ્યું છે પહેલું રવિવાર, તો એવું ને એવું તમારે નીચે રવિવાર. પછી સોમવાર, તો નીચે પણ સોમવાર. પછી મંગળવાર, તો તમારે લખવાનું મંગળવાર. પછી આવે છે બુધવાર, નીચે લખવાનું તમારે બુધવાર. બુધવાર પછી નીચે જુઓ ગુરુવાર, તો નીચે પણ સુંદર અક્ષરે લખ્યું છે ગુરુવાર. પછી શુક્રવાર, નીચે શુક્રવાર. શનિવાર, તો શનિવાર. તો વિદ્યાર્થી મિત્રો, અનુલેખન એટલે ખબર પડી ગઈ શું કહેવાય. જેવું લખ્યું છે એવું તમારે એના જેવું સુંદર અક્ષરે લખવાનું છે. તો ચાલો આપણે આપણે બીજો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 2, ખાલી જગ્યા ભરો. ખાલી જગ્યા પૂરો. તો ચલો આપણે એમાં 1 નંબર જોઈએ. સપ્તાહ કા પહેલા દિન ખાલી જગ્યા હે. મેં તમને કીધું હતું કે સપ્તાહનો પહેલો દિવસ કયો આવે? સરસ, રવિવાર. સપ્તાહ કા પહેલા દિન રવિવાર હે. પછી જુઓ બીજો નંબર, સપ્તાહ કા આખરી દિન ખાલી જગ્યા હે. આખરી એટલે છેલ્લો દિવસ, તો કયો આવે છેલ્લો દિવસ? શાળામાં આપણે વહેલા છૂટી જઈએ છીએ ને દિવસ, તો શનિવાર. સપ્તાહ કા આખરી દિન શનિવાર હે. ચાલો ત્રીજી ખાલી જગ્યા. ખાલી જગ્યા કે પહેલે મંગળવાર આતા હે. કોના પહેલે? બુધવાર કે પહેલે? બુધવારની પહેલા કયો આવે છે? મંગળવાર, બરોબર. એટલે ખાલી જગ્યામાં લખવાનું બુધવાર કે પહેલે મંગળવાર આતા હે. ચોથી ખાલી જગ્યા, ગુરુવાર કે બાદ ખાલી જગ્યા આતા હે. ગુરુવાર પછી કયો વાર આવે? શુક્રવાર. કયો? શુક્રવાર. તો ખાલી જગ્યામાં લખવાનું
गुरुवार के बाद शुक्रवार आता है। पांचवी खाली जगह, खाली जगह के पहले शनिवार आता है। चलो, रविवार के पहले शनिवार आता है, बराबर। रजाना अगले दिवसे शु हो, शनिवार ना पहला रविवार, रविवार के पहले शनिवार आता है, रजानी पहला शनिवार आवे छे, रविवार रजा होय ने, એટલે એની આગળ શનિવાર। ચલો છઠ્ઠા નંબરમાં જુઓ, એક સપ્તાહમાં ખાલી જગ્યા દિન હોતે હે, એક સપ્તાહમાં કેટલા દિવસ હોય છે? છેલ્લો દિવસ સાતમો છે, એટલે એક સપ્તાહ એટલે એક અઠવાડિયાના કેટલા દિવસ? સાત દિવસ। તો શું લખવાનું ખાલી જગ્યામાં? સાત, એક સપ્તાહમાં સાત દિન હોતે હે। થઈ ગઈ આપણી ખાલી જગ્યા, સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો ચાલો આપણે હોમવર્ક માટે તૈયાર થઈ જઈએ। તો હોમવર્કમાં શું કરવાનું છે? આપણે અહીંયા આગળ પાઠ 12, સપ્તાહ કે દિન કૌંસમાં લખવાનું, અઠવાડિયાના દિવસો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ક્યાંથી લખીશું? અહીંયાથી, પહેલા દિન હે રવિવાર, બરોબર। આટલું તમારે હિન્દીની નોટમાં લખી દેવાનું, પછી એની નીચેથી સ્વાધ્યાય, એમાં પ્રશ્ન એક અનુલેખન કરો। આમાં બે વખત છે, તમારે સુંદર અક્ષરે ફક્ત એક જ વખત લખવાનું રહેશે, પછી પ્રશ્ન બે ખાલી જગ્યા ભરો, એમાં છ ખાલી જગ્યા તમારે લખી કાઢવાની। ચાલો તો વિદ્યાર્થી મિત્રો આવજો।